नमस्कार मंतव्य न्यूज साथ हूं श्रद्धा। एक महत्वना समाचार सामे आवी रहा छे। एएमसी ना अधिकारी छे जेनो अन्य एक महत्वनो ऑडियो वायरल करवामां आव्यो छे। एएमसी ना अधिकारी छे के जेओनो बीजी वखत सतत वीडियो वायरल करवामां आव्यो छे। सॉलिड वेस्ट ना डायरेक्टर छे सामे वधु एक वखत जातीय टिप्पणी करतो ऑडियो वायरल करवामां आव्यो छे। महत्वना समाचार कही शकाय, अगाउ पण आ प्रकारना ऑडियो वायरल करवामां आव्यो हतो त्यारे सतत बीजी वखत एएमसी ना अधिकारी नो ऑडियो वायरल करवामां आव्यो छे। सॉलिड वेस्ट डायरेक्टर हर्षद सोलंकी नो ऑडियो छे जे बीजी वखत वायरल करवामां आव्यो छे। वधु एक वखत जातीय टिप्पणी करतो ऑडियो वायरल करवामां आव्यो छे। आनाथी पहला पण हर्षद सोलंकी छे जेओनो ऑडियो वायरल थयो हतो। मंतव्य न्यूज ऑडियो नी पुष्टि नथी करतो। तो महत्वनुं छे के एएमसी ना अधिकारी नो वधु एक ऑडियो क्लिप वायरल थई छे। सॉलिड वेस्ट ना डायरेक्टर हर्षद सोलंकी नो वधु एक वखत ऑडियो वायरल करवामां आव्यो छे। तो जातीय टिप्पणी ने लईने एक वधु वखत ऑडियो वायरल करवामां आव्यो छे। मंतव्य न्यूज आ ऑडियो नी पुष्टि नथी करतुं। महत्वनुं कही शकाय के सतत बीजी वखत एएमसी ना अधिकारी छे जेनो ऑडियो वायरल थयो छे। तो जातीय टिप्पणी ने लईने आ ऑडियो वायरल करवामां आव्यो छे। सॉलिड वेस्ट ना डायरेक्टर हर्षद सोलंकी द्वारा ऑडियो वायरल करवामां आव्यो छे। आनाथी पहला पण हर्षद सोलंकी नो ऑडियो वायरल थयो हतो। तो सतत बीजी वखत हर्षद सोलंकी नो वीडियो वायरल थयो छे, परंतु मंतव्य न्यूज तेनी पुष्टि नथी करतुं। एएमसी ना अधिकारी छे जेनो वधु एक वखत ऑडियो वायरल थई गयो छे। सॉलिड वेस्ट ना डायरेक्टर छे हर्षद सोलंकी जेनो ऑडियो वायरल थयो छे। आनाथी पहला पण ऑडियो वायरल करवामां आव्यो हतो, त्यारे सतत बीजी वखत एएमसी ना अधिकारी द्वारा ऑडियो वायरल करवामां आव्यो छे। ચાલુ જ ફોન મૂકી દીધો આપે? ના ના, મારે બીજો ફોન આવતો. કોણ? આકાશ સરકાર બોલું સાહેબ. દક્ષિણ ઝોન નું કોને રજૂઆત કરવાની સાહેબ? એ તમે આરકે મેસન મળો યાર. તમારે મારે છે ને, હું એટલો આખા છે, મને ખબર છે, મને ખબર છે, પણ તમારા અધિકારી સાંભળતા નથી. રાજનભાઈ ના સાંભળે, મુખ્યમંત્રી માંથી પત્ર આવ્યો છે સાહેબ, તોય નહીં સાંભળતા. હવે કોને રજૂઆત કરું? ભાઈ સાંભળો, તમે તમે એમના ડેપ્યુટી કમિશનર ને કહેવાનું હોય, એમના ડેપ્યુટી કમિશનર ને તમે રજૂઆત કરો. તમને રજૂઆત નહીં કરવાની સાહેબ? ના, મને નહીં કરવાની. હું તો પોલિસી મેકિંગ ડિસિઝન હોય તો જ જોઉં. એ સિવાય તમારા પરવ્યુ માં ના આવે કઈ? ના ના, બિલકુલ ના આવે ને, એ તમારે જોવાની જરૂર પણ નથી. હા ભાઈ, મારામાં શું આવે શું ના આવે, હું જે કહું એટલું માની લઉં. સરકારી પગાર લો છો, કેમ જોવાની જરૂર નથી? સરકારી એટલે શું? સરકારી એટલે ઘંટો. અમારા ટેક્સી ભાઈએ તો પગાર થઈ છે સાહેબ. શું? અમારા ટેક્સ ભરીએ છે ને અમે, એનાથી પગાર થઈ છે. ભાઈ તમે ફોન મૂકો, મારી જોડે આડી અવડી વાત કરવાની. વાત કરો ને, તાકાત નહીં વાત કરવાની. બિલકુલ નહીં. તાકાત નથી વાત કરવાની. ભાઈ તમે મને ઓળખો છો? વર્ષ તમે મને ઓળખો છો? હું હરિજન છું, એ ખબર છે તમને સાહેબ? તમે મને ઓળખો છો? ભાઈ હું મારી જાત ઉપર જઈશ. એટલે શું કરશો? હું મારી જાત ઉપર જઈશ એટલે હું શું કરીશ? એટલે શું કરશો? એમ તો કહો શું કરશો? બધાને એક જ ધમકી આપો છો તું? ભાઈ મોકલે ફોન યાર, તારી ના કરી. તો એએમસી ના અધિકારી છે જેનો એક ઓડિયો વાયરલ થઈ ગયો છે. સોલિડ વેસ્ટ ડાયરેક્ટર હર્ષદ સોલંકી નો ઓડિયો વાયરલ થઈ ગયો છે. આનાથી પહેલા પણ જાતિગત ટિપ્પણીનો એક ઓડિયો વાયરલ કરવામાં આવ્યો હતો, ત્યારે સતત બીજી વખત જાતિગત ટિપ્પણી કરતો ઓડિયો વાયરલ થયો છે. અગાઉ પણ હર્ષદ સોલંકીનો ઓડિયો વાયરલ થઈ ગયો હતો. મંતવ્ય ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું. એએમસી ના અધિકારી કે જેનો ઓડિયો વાયરલ થઈ ગયો છે. સંવાદદાતા રીમા દોશી જોડાઈ ગયા છે. જે રીમા જણાવશો, એએમસી ના અધિકારી કે જેઓનો એક ઓડિયો વાયરલ થઈ ગયો છે, અગાઉ પણ એક ઓડિયો તેમનો વાયરલ થઈ ગયો હતો. જી, ખાસ તો જો વાત કરવામાં આવે જે પ્રકારની છે, અમદાવાદના સોલિડ વેસ્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીનો એક વ્યક્તિ છે જેમનું નામ છે આકાશ સરકાર, જેમની સાથેની વાતચીત દરમિયાનનો ઓડિયો ટેપ છે તે વાયરલ થઈ છે. સૌથી મહત્વની વાત છે કે જે નાગરિક છે આકાશ સરકાર, તેમના દ્વારા હર્ષદ સોલંકીને ફોન કરીને કેટલાક સવાલો પૂછવામાં આવ્યા હતા. દક્ષિણ ઝોનના કેટલાક કામોને લઈને રજૂઆત કરવા માટે ફોન કરવામાં આવ્યો હતો.
પહેલો ફોન તેમણે જયારે કર્યો તો તે ફોન કટ કરવામાં આવ્યો અને જયારે બીજો ફોન તેમના દ્વારા કરવામાં આવ્યો ત્યારે તેમણે સવાલો પૂછતા તે અધિકારી હર્ષદ સોલંકી ગુસ્સે ભરાયા હતા અને ગુસ્સે ભરાતા તેમણે એવું પણ કહ્યું હતું કે જે તે ઝોનનું કામ છે તે ત્યાંના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને પૂછવું અને સાથે જ વધુ સવાલો કરતા જે અધિકારી છે હર્ષદ સોલંકી તેમણે જ્ઞાતિગત ટિપ્પણીનો ઉચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે હું હર્ષદ સોલંકી છું તેમ કહીને સામેના જે વ્યક્તિ છે આકાશ સરકાર તેમને ક્યાંક ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. અને આ સૌથી મહત્વની વાત છે કે આ પ્રકારની તેમની ઓડિયો ટેપ છે તે પ્રથમ વખત નહીં, અગાઉ પણ આવી ચૂકી હતી, વાયરલ થઈ હતી. એક પત્રકારને તેમણે ધમકી આપી હતી કે તેઓ તેમની સામે એટ્રોસિટીનો કેસ દાખલ કરી શકે છે. તો સાથે જ આ બીજી વખત એટલે 2-3 મહિનાની અંદર જ તેમની આ બીજી વખતની આ ઓડિયો છે તે વાયરલ થઈ છે. સૌથી મહત્વની વાત છે કે ત્યારે અનેક સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે શું આ અધિકારી હર્ષદ સોલંકી કોઈ પણ વ્યક્તિને આ જ પ્રકારની ધમકીઓ આપતા ફરે છે કે તેઓ હરિજન છે અને તેઓ તેની સામે કોઈ કેસ દાખલ કરશે. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે પણ જે અધિકારીઓ હોય છે તેઓ પ્રજાના ટેક્સના પૈસેથી તેમનો પગાર થતો હોય છે અને કોઈ પણને તેમને સવાલ પૂછવાનો હક હોય છે તો પછી તે જવાબ નથી કેમ આપી રહ્યા તે પણ ખૂબ જ મોટો પ્રશ્ન છે. પરંતુ અત્યારે જે વાત થઈ રહી છે કે તે જ છે કે તેમને ક્યારે પણ તમે કંઈ પૂછવા જાઓ છો તો તે સામે એવું જ કહે છે કે તે હરિજન છે અને એટ્રોસિટીનો કેસ દાખલ કરી શકશે. જી જોડાયેલા રહેશો તો મહત્વનું કહી શકાય એએમસીના અધિકારી જેનો સતત બીજી વખત ઓડિયો વાયરલ થયો છે. તો આ ઓડિયો જે વાયરલ થઈ ગયો છે તેને આપણે ફરીથી સાંભળીશું. સાહેબ ચાલુ હોય ફોન મૂકી દીધો આપે. ના ના મારે બીજો ફોન આવતો. કોણ બોલો છો તમે? આકાશ સરકાર બોલું સાહેબ. દક્ષિણ ઝોન નું કોને રજૂઆત કરવાની સાહેબ? એ તમે આર કે મેસન મળો યાર. તમારે મારે છે ને હું એટલો આખા અમદાવાદ છે મને ખબર છે, મને ખબર છે, પણ તમારા અધિકારી સાંભળતા નથી રાજનભાઈ. મુખ્યમંત્રી માંથી પત્ર આવ્યો છે સાહેબ, તોય નહીં સાંભળતા. હવે કોને રજૂઆત કરું? ભાઈ સાંભળો, તમે તમે એમના ડેપ્યુટી કમિશનર ને કહેવાનું હોય એમના ડેપ્યુટી કમિશનર ને તમે રજૂઆત. તમને રજૂઆત નહીં કરવાની સાહેબ? ના મને નહીં કરવાની. હું તો પોલિસી મેકિંગ ડિસિઝન હોય તો જ જોઉં. એ સિવાય તમારા પરવ્યુમાં ના આવે કઈ? ના ના બિલકુલ ના આવે ને એ તમારે જોવાની જરૂર પણ નથી. હવે મારામાં શું આવે શું ના આવે હું જે કહું એટલું માની લો. સરકારી પગાર લો છો કેમ જોવાની જરૂર નથી? સરકારી એટલે શું? સરકારી એટલે ઘંટો. અમારા ટેક્સી ભાઈએ તો પગાર થઈ છે સાહેબ. શું? અમારા ટેક્સ ભરીએ છે ને અમે, એનાથી પગાર થઈ છે. ભાઈ તમે ફોન મૂકો મારી જોડે આડી અવડી વાત કરવાની. વાત કરો ને, તાકાત નહીં વાત કરવાની. બિલકુલ નહીં. શું તાકાત નથી વાત કરવાની? ભાઈ તમે મને ઓળખો છો? વર્ષદ સોલંકી તમે મને ઓળખો છો? હું હરિજન છું એ ખબર છે તમને સાહેબ? તમે મને ઓળખો છો? ભાઈ હું મારી જાત ઉપર જઈશ. એટલે શું કરશો? હું મારી જાત ઉપર જઈશ એટલે તમને ખબર પડશે હું શું કરીશ. એટલે શું કરશો એમ તો કહો, શું કરશો? બધાને એક જ ધમકી આપો છો તું? ભાઈ મોકલ્યા ફોન યાર, મગજ બગાડે ઉતારી ના કરી. તો મહત્વનું છે કે એમસીના અધિકારી છે તેઓએ આનાથી પહેલા પણ આવા પ્રકારનો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો ત્યારે ફરી વખત એક ઓડિયો વાયરલ થઈ ગયો છે. સંવાદદાતા રીમા, હું તમને પૂછવા માંગીશ કે જાતિગત ટિપ્પણી કરવામાં આવી છે તે કેટલા અંશે યોગ્ય છે? જી ખાસ તો જો વાત કરવામાં આવે શ્રદ્ધા, જે પ્રકારની પરિસ્થિતિની હર્ષદ સોલંકી દ્વારા આ બીજી વખત કોઈ વ્યક્તિને ધમકી આપતો ઓડિયો છે તે વાયરલ થયો છે. ખાસ તો અગાઉ પણ જ્યારે કોઈ પત્રકારે તેમને સવાલો પૂછ્યા હતા ત્યારે પણ તેમણે આ જ પ્રકારની વાત કરી હતી અને આજે જ્યારે બીજી વખત એક સામાન્ય નાગરિકે જ્યારે તેમને સવાલો પૂછ્યા તેમના જે તે ઝોનના અને એવા વ્યક્તિ કે જેઓ તેમની અંદરમાં આવે છે તેમને લગતા સવાલો પૂછ્યા તો પણ તેમણે જવાબો આપવાનું ટાળ્યું અને જ્ઞાતિગત ટિપ્પણી કરી. સૌથી મહત્વની વાત અહીંયા એ જ થાય છે કે શું કોઈ પણ સામાન્ય વ્યક્તિ, સામાન્ય નાગરિકને એ અધિકાર નથી કે તે કોર્પોરેશનના કોઈ ક્લાસ વન ઓફિસરને સવાલ પૂછી શકે અને શું તે સવાલ પૂછશે તો તેને તેની સામે આ જ પ્રકારના નિવેદનો કરશે કે તે તેમની જ્ઞાતિ જણાવશે અને તેઓ તેની સામે એટ્રોસિટીનો કેસ દાખલ કરશે. અહીંયા સૌથી મોટો પ્રશ્ન એ જ થાય છે કે જ્યારે અગાઉ પણ આ પ્રકારનો ઓડિયો ટેપ વાયરલ થયો હતો તે જ સમયે કોર્પોરેશને પણ ક્યાંક તેમની સામે પગલાં લેવાની કોઈ જરૂર હતી તે પણ નથી લેવાયા, તેમને નોટિસ પણ નથી પાઠવવામાં આવી. સાથે જ અત્યારે જ્યારે બીજી વખત તેમનો આ ઓડિયો વાયરલ થયો છે ત્યારે તેને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ અહીંયા સવાલ એ છે કે અવારનવાર કોઈ પણ વ્યક્તિ તેમને સવાલો પૂછે તો આ એક જ વાત કરવી તે યોગ્ય નથી જણાતી, કારણ કે જે રીતે બે અલગ અલગ ઓડિયો તેમના વાયરલ થયા તેમાં પણ આ જ બાબત છે તે જોવા મળી હતી કે તેઓ જ્ઞાતિગત ટિપ્પણી કરતા જોવા મળ્યા હતા. જી
રીમા અગાઉ પણ આવું બની ચૂક્યું છે, તો આ જાતિવાદને લઈને તેઓએ ટિપ્પણી કરી છે, શું પગલાં લેવામાં આવી શકે છે? શ્રદ્ધા, ખાસ તો જો વાત કરવામાં આવે અગાઉની, તો અગાઉ એક પત્રકાર સાથેની વાત હતી, આ વખતે એક સામાન્ય નાગરિક કાકા સરકાર સાથે તેમણે આ પ્રકારનું વર્તન કર્યું છે. એટલે સૌથી મહત્વની વાત છે કે જે પ્રકારે તેમને કોઈ લોકો પ્રશ્ન પૂછે અને આ પ્રકારનો તેઓ જ્ઞાતિગત ટિપ્પણીઓ કરે છે તે સહેજ પણ યોગ્ય નથી. પરંતુ સૌથી મહત્વની વાત છે કે મંતવ્ય ન્યૂઝ તો આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ જો આ ઓડિયો ખરેખર સાચો હોય અને બે વખત તેમના દ્વારા આ પ્રકારની જે નિવેદનો છે તે કરવામાં આવ્યા, તો તેને લઈને સૌથી પહેલી વાત તો એ છે કે જે તે વ્યક્તિને તેમણે કહ્યું તેમણે ક્યાંક લેખિતમાં રજૂઆત કરવી જોઈએ, તો જ તેમની સામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી શકે છે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર, આપ જોડાયેલા રહેશો. તો મહત્વનું કહી શકાય કે એએમસીના અધિકારીનો વધુ એક વખત ઓડિયો વાયરલ થઈ ગયો છે. આ ઓડિયો આપણે ફરી એક વખત સાંભળીશું. સાહેબ ચાલુ હોય તો ફોન મૂકી દીધો આપે. ના ના, મારે બીજો ફોન આવતો. કોણ બોલો છો તમે? આકાશ સરકાર બોલું સાહેબ. દક્ષિણ ઝોનનું કોને રજૂઆત કરવાની સાહેબ? એ તમે આર કે મેસન મળો યાર. તમારે મારે છે ને, હું એટલો આખા અમદાવાદ શહેર મને ખબર છે, મને ખબર છે, પણ તમારા અધિકારી સાંભળતા નથી. રાજનભાઈ મુખ્યમંત્રી માંથી પત્ર આવ્યો છે સાહેબ, તોય નહીં સાંભળતા. હવે કોને રજૂઆત કરું? ભાઈ સાંભળો, તમે એમના ડેપ્યુટી કમિશનર ને કહેવાનું હોય, એમના ડેપ્યુટી કમિશનર ને તમે રજૂઆત કરો. તમને રજૂઆત નહીં કરવાની સાહેબ? ના, મને નહીં કરવાની. હું તો પોલિસી મેકિંગ ડિસિઝન હોય તો જ જોઉં. એ સિવાય તમારા પરવ્યુમાં ના આવે કઈ? ના ના, બિલકુલ ના આવે ને, એ તમારે જોવાની જરૂર પણ નથી. હવે મારા શું આવે શું ના આવે, હું જે કહું એટલું માની લઉં. સરકારી પગાર લો છો, કેમ જોવાની જરૂર નથી? સરકારી એટલે શું? સરકારી એટલે તો પગાર થઈ છે સાહેબ. શું તમારા ટેક્સ ભરીએ છે ને અમે, એનાથી પગાર થાય છે. ભાઈ તમે ફોન મૂકો, મારી જોડે આડી અવડી વાત કરવાની વાત કરો ને. તાકાત નહીં વાત કરવાની? બિલકુલ નહીં. શું તાકાત નથી વાત કરવાની? ભાઈ તમે મને ઓળખો છો? વર્ષો શું તમે ઓળખો છો? હું હરિજન છું, એ ખબર છે તમને? સાહેબ તમે મને ઓળખો છો? ભાઈ હું મારી જાત ઉપર જઈશ. એટલે શું કરશો? હું મારી જાત ઉપર જઈશ એટલે તમને ખબર પડશે હું શું કરીશ. એટલે શું કરશો? એમ તો કહો શું કરશો? બધાને એક જ ધમકી આપો છો? તું ભાઈ મોકલ્યા ફોન યાર, મગજ બગાડે. ઉતારી ના કરી. તો હર્ષદ સોલંકી છે કે જેઓ એએમસીના અધિકારી છે, અગાઉ પણ તેમનો ઓડિયો વાયરલ થયો હતો, તો ફરીથી તેમનો ઓડિયો વાયરલ થયો છે. તેઓ પોતે જ આ ઓડિયોમાં બોલી રહ્યા છે કે તેઓ હરિજન છે, તે કેટલા અંશે યોગ્ય તે સવાલ ઉભા થાય છે. તો હર્ષદ સોલંકીનો સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે મંતવ્ય ન્યૂઝ તેનો સતત પ્રયાસ કરી રહી છે, તેઓનો સંપર્ક કરવાનો સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ તેઓ ફોન નથી ઉપાડી રહ્યા. હર્ષદ સોલંકીને મંતવ્ય ન્યૂઝ દ્વારા સતત ફોન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓ ફોનનો જવાબ નથી આપી રહ્યા. સંવાદદાતા રીમા દોશીને પૂછવા માંગીએ છીએ. રીમા, મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા તમને સતત ફોન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેઓ દ્વારા કોઈ જવાબ નથી આપવામાં આવી રહ્યો, ફોન નથી ઉપાડવામાં આવી રહ્યો. શ્રદ્ધા, સૌથી મહત્વની વાત છે જે પ્રકારની અત્યારની પરિસ્થિતિ છે, હર્ષદ સોલંકી દ્વારા અવારનવાર જ્ઞાતિગત ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે, બીજી વખત આ પ્રકારનો તેમનો ઓડિયો છે તે વાયરલ થયો છે, ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે જ્યારે કોઈ એક અધિકારી ક્લાસ વન અધિકારીને કોઈ સવાલ પૂછે તો તે આ પ્રકારનો જે જવાબ આપે તે કેટલું યોગ્ય છે, તે સૌથી મહત્વનો પ્રશ્ન છે. પરંતુ અહીંયા વાત એ છે કે શું મહાનગરપાલિકા દ્વારા તેમના આ અધિકારીની સમક્ષ કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ, કારણ કે બે જ મહિનાની અંદર આ પ્રકારના બે અલગ અલગ ઓડિયો બે અલગ અલગ વ્યક્તિઓને તેમના દ્વારા જો કોઈ તેમને સવાલ પૂછે તો તે સીધી એટ્રોસિટી અને જ્ઞાતિગત ટિપ્પણીઓ કરે તે યોગ્ય નથી, અને તેટલા જ માટે ક્યાંક મહાનગરપાલિકાએ પણ તેમની વિરુદ્ધમાં કોઈ નોટિસ તેમને પાઠવવી જોઈએ, તો કાં તો પછી પગલાં લેવા જોઈએ તે જરૂરી છે. જી જી રીમા, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો મહત્વનું કહી શકાય, મંતવ્ય ન્યૂઝની ટીમ હર્ષદ સોલંકીને વારંવાર ફોન કરવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ તેઓ ફોનનો જવાબ નથી આપી રહ્યા. એએમસીના અધિકારી છે જેનો સતત બીજી વખત ઓડિયો વાયરલ થયો છે.